સુરતમાં પણ લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા થયા, અનેક વિસ્તારોની અંદર પાણી પણ વહેતા થયા. લાંબા વિરામ બાદ સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે. સુરતમાં ભારે બફારા અને ઉકળાટ વચ્ચે સવારથી જ મેઘો મંડાયો હતો. સુરતના વિવિધ વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા. વરાછા, કતારગામ, રાંદેર, અડાજણ, ઉધના સહિતના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો. ધીમી ધારે વરસાદ પડતા લોકોને બફારાથી છુટકારો મળ્યો. રોડ ભીના થતા ઠંડક ફેલાઈ ગઈ હતી. વરસાદને લઈને નવરાત્રી આયોજક ચિંતામાં મુકાઈ ગયા તો સુરતમાં વરસાદી ઝાપટાથી પાણી પણ ભરાયા. સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા. રોડની એક બાજુ રોડ ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. રસ્તામાં ખાડો હોવાથી લોકો ધીમી ગતિએ વાહનો હંકારતા નજરે પડ્યા. અહીં ગટરો સાફ ન થતા સુરત નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન રોડ પાણીમાં ગરકાવ જોવા મળ્યો. આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની રી એન્ટ્રી થઈ. વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો, જેને લઈને થોડા સમય માટે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ગઈકાલે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલધા અને અસ્ટોલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વલસાડની સાથે ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વરસી રહેલા વરસાદે ડાંગરના પાક માટે અનુકૂળ હોવાથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. 3 દિવસ બાદ વરસાદનો ફરી શરૂ થશે મોટો રાઉન્ડ. 8-8 ઇંચ વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. હવે ભાદરવાના તડકામાં જનતા શેકાઈ રહી છે. ભારે તાપ અને બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે વરસાદને લઈને સારા સમાચાર આવ્યા છે. 3 દિવસ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વરી યાદવે આગાહી કરી કે આગામી 25-26-27 સપ્ટેમ્બરે વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી રહેશે. 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. ગુજરાતમાં સામાન્ય કરતાં 42% વધુ વરસાદ નોંધાયો, જ્યારે ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 68% વધુ વરસાદ નોંધાયો. તો હવામાન નિષ્ણાત અંબાલાલે કહ્યું છે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. નવરાત્રિમાં પણ મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડશે. અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રિમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, પવન પણ ફૂંકાશે. 10-13 ઓક્ટોબર વચ્ચે સિસ્ટમ બની રહી છે, જેના કારણે ચક્રવાત બનવાની શક્યતા છે. શરદ પૂનમમાં પણ હવામાનમાં પલટો આવશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. ઠંડીને લઈ અંબાલાલ પટેલે કહ્યું કે લાનીનોની અસરથી ઠંડી ભૂક્કા બોલાવશે. 3 ડિસેમ્બરથી જ ઠંડીની શરૂઆત થઈ જશે. હિમવર્ષાની પણ આગાહી કરી. લાનીનોની અસરને કારણે માર્ચ મહિના સુધી ઠંડી પડશે. માઉન્ટ આબુમાં એક સાથે 4 રીંછ જોવા મળ્યા છે. રીંછ એકલું નહીં પણ ટોળામાં ફરવા ચાલ્યું. પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં 1-2 નહીં પણ એક સાથે 4 રીંછ જોવા મળ્યા. દિલવાડા જવાના માર્ગ પર રીંછના ટોળાની લટાર જોવા મળી. રીંછનું ટોળું રોડ પાસે આવ્યું હતું. તે સમયે એક ગુજરાતી પ્રવાસીએ રીંછના ટોળાને મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું હતું. ગુજરાતી પ્રવાસીએ કાર ઊભી રાખીને આ ટોળાને કેમેરામાં કેદ કર્યું હતું. જોકે આ રીંછનું ટોળું રોડ પસાર કરીને જંગલ તરફ જતું રહ્યું હતું, પરંતુ રીંછ રોડ પર આવી ચડતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. દાહોદમાં શાળાનો આચાર્ય બન્યો હેવાન, દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતી વખતે કરી હત્યા. દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોતનો ભેદ ઉકેલાયો છે. શાળાના હેવાન આચાર્યએ જ બાળકીની હત્યા કર્યાનો ખુલાસો થયો. 19 સપ્ટેમ્બરે 6 વર્ષની બાળકીનો શાળામાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. આ મુદ્દે પરિવારે હોબાળો મચાવ્યો. પીએમ રિપોર્ટના આધારે બાળકીની હત્યા થયાનો ખુલાસો થયો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા શાળાનો આચાર્ય ગોવિંદ જ હત્યારો નીકળ્યો. પોલીસે હત્યારા આચાર્યની ધરપકડ કરી. તપાસમાં ખુલાસો થયો છે કે બાળકીને શાળાએ મૂકવા તેમની માતા રોડ ઉપર ઊભી હતી, ત્યારે શાળાના આચાર્ય ગોવિંદ કાર લઈને ત્યાંથી નીકળતા બાળકીની માતાએ આચાર્ય પર ભરોસો મૂકી કાર ઊભી રાખવાની અને બાળકીને તેની સાથે સ્કૂલે મોકલી હતી. દરમિયાન બાળકીને એકલી જોઈ હવસખોર ગોવિંદ નટની નિયત બગડી અને કારને વાવરું જગ્યાએ લઈ ગયા. કાળી ફિલ્મવાળી કારમાં જ બાળકી પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન બાળકીએ બચાવવા માટે બૂમાબૂમ કરતા આચાર્યએ બાળકીને ચૂપ કરવા ગળું દબાવ્યું, જેથી બાળકીનું મોત થયું. બાદમાં કોઈને જાણ ન થાય તે માટે આચાર્યએ કારની શાળાએ પાર્ક કરી દીધી હતી, જોકે આચાર્યનો ભાંડો ફૂટી ગયો. જામનગરમાં ટ્રાવેલ સંચાલકનું અપહરણ કરી 6 ઇસમે માર માર્યો. જામનગર નજીક બાયપાસ રોડ પર ટ્રાવેલ સંચાલકનું અપહરણ કરી 6 ઇસમે માર માર્યો.
ટ્રાવેલ સંચાલક દુર્ગેશ પોતાના મિત્ર પ્રતાપસિંહ સાથે જામનગર નજીક હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલમાં જમવા માટે ગયા, જ્યાં ભારે ટ્રાફિક હોવાથી જમવાનું મોડું આવતા હોટલના કાઉન્ટર પર બેઠેલા પાલાભાઈ ઝાપડા સાથે ફરિયાદી યુવાન દુર્ગેશને બોલાચાલી થઈ, જેનું મન દુઃખ રાખીને તમામ આરોપીઓ ઘર શોધતા શોધતા દુર્ગેશ ભરવાડ પાસે પહોંચ્યા. તેને ઉઠાવી લઈ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી કારમાં અપહરણ કરી લઈ ગયા અને તેને ખોટા કેસમાં ફિટ કરાવી દેશે તેવી ધમકી આપી. ઉપરાંત પોલીસને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસમાં તમામ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ભુજમાં ગેરકાયદે દબાણો પર ફરી ગયું છે બુલડોઝર. ભુજમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી છે. સરકારી જમીન પર ખડકી દેવાયેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે. કચ્છના ભુજમાં વહેલી સવારથી જ બુલડોઝર વાળી થઈ હતી. ભુજ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરી દેવાયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી, જેને લઈને સવારથી જ તંત્ર બુલડોઝર લઈને પહોંચી ગયું. જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ કાર્યવાહી કરી. દબાણ હટાવવાની કામગીરી કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો. અંગત અદાવતમાં અમદાવાદ શહેરમાં લોકોએ ઘર સળગાવી દીધું. અમદાવાદના સરસપુરમાં મણલાલા ડાહ્યાલાલની ચાલીમાં દોઢ મહિના જૂની અદાવતમાં 6 શખ્સોએ ટોળા સાથે મળીને પાડોશમાં રહેતા પરિવારના સભ્યો પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો. 2 લોકોના માથાના અને શરીરના ભાગે તલવાર વડે ઇજા પહોંચાડી. 3 શખ્સો અને તેમની સાથે આવેલા ટોળાએ મકાન સળગાવી દેવા માટે કાચની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાનમાં ફેંક્યું હતું, જેના કારણે મકાનમાં આગ લાગી ગઈ હતી. બનાવ બાદ આરોપી ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મોડી રાત્રે જેકિન શેખ નામના શખ્સના ઘર પર હુમલો કરી 6 લોકોએ આગ ચંપી કર્યાનો આરોપ છે. આ મામલે શહેર કોટડા પોલીસે તપાસ શરૂ કરી. હાલ ઘટના સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેર કોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વડોદરામાં રસ્તા મુદ્દે સ્થાનિકોનું હલ્લાબોલ. વડોદરામાં રસ્તાની સમસ્યાને લઈ રહીશો પરેશાન થયા. સ્થાનિકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. વાસણા ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો. પાલિકાએ TP 17 ફાળવતા મુખ્ય માર્ગ બંધ કરવાની વાતથી નાગરિકોએ વિરોધ કર્યો. છેલ્લા 30 વર્ષથી રહીશો અવરજવર માટે આ રોડનો ઉપયોગ કરતા હતા, ત્યારે રોડ બંધ કરી દેતા લોકોમાં રોષ ફેલાયો હતો. રસ્તાની સમસ્યાને લઈ રહીશોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો, હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો. તંત્ર દ્વારા મુખ્ય માર્ગ બંધ કરી અને અન્ય રસ્તો અપનાવવામાં આવ્યો હતો. વૈકલ્પિક માર્ગ પર અસામાજિક તત્વોનો અડ્ડો હોવાનો રહીશોએ આક્ષેપ લગાવ્યો. સુરતમાં પાવરગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોએ બતાવ્યો પાવર. સુરતમાં પાવરગ્રીડ વીજ કંપનીએ ખેડૂતોના ખેતરમાં આડેધડ વીજ ટાવર ખડકી દેવામાં આવતા ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. પાવરગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો એકત્ર થઈને પોતાનો પાવર બતાવ્યો. સુરતમાં પાવરગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. કંપની દ્વારા જબરજસ્તી ખેતરમાં વીજ ટાવર ઉભા કરાયાના આરોપ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. ખેતરમાં ફળદ્રુપ જમીનમાં વીજ ટાવરને લઈ ખેડૂતોમાં રોષ છે. ખેડૂતો દ્વારા કંપની સામે 10 જેટલી શરતો મૂકવામાં આવી. જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે. બારડોલીના મોટા ગામમાં પાવરગ્રીડ કંપનીને નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા છે. સુરત જિલ્લામાં અનેક ગામના ખેડૂતો કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે. નર્મદામાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ ખોલ્યો જનમંચ, પ્રશ્નોનો થયો વરસાદ. કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા જનમંચ કાર્યક્રમ હેઠળ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા અને વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે. ત્યારે આ જનમંચ કાર્યક્રમ લઈને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવ્યા હતા. મહાકાળી એન્કલાવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરો હાજર રહ્યા. સમગ્ર આયોજન કેવડિયા કોંગ્રેસના આગેવાન રણજીત તડવીએ કર્યું હતું. પોતાના વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લામાં 250થી વધુ પ્રશ્નો આવ્યા, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયેલી જમીનો, રોજગારી, સ્થાનિક લોકોનું શોષણ, સ્થાનિક લોકોની રિક્ષાઓ બંધ કરવી, 2 યુવાનોની હત્યા, રોડ રસ્તા ખરાબ સહિત કેનાલોની સમસ્યા લોકોએ રજૂઆત કરી હતી, જેને અમિત ચાવડાએ શાંતિપૂર્વક સાંભળી લેખિત રજૂઆતો પણ લીધી અને જેને સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી. નારોલ વિશાલા હાઈવે 10 મહિનાથી બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી, ધારાસભ્ય અમિત ઠાકરે લીધી મુલાકાત. અમદાવાદના જુહાપુરાથી પિરાણાવાડા માર્ગ તરફ જતા વાહન ચાલકો 10 માસથી કંટાળી ગયા છે. વિશાળાથી પિરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજ સમારકામ ચાલી રહ્યું છે અને આ બ્રિજનું સમારકામ ગોકળ ગતિએ ચાલતા 10 મહિના પણ વીતી જતા બ્રિજનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી, જેથી જુહાપુરાથી પિરાણા તરફ જતા અને પિરાણા બાજુથી જુહાપુરા તરફ આવતા વાહન ચાલકો રીતસરના હવે કંટાળી ગયા છે. વાહનની અવરજવર માટે બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા પીક અવર્સમાં તો લાઇનો લાગે છે, કલાકો સુધી બ્રિજ ઉપર વાહનોના થપ્પા લાગે છે. અમદાવાદ શહેરના વિશાળા બ્રિજ ઉપર થતા ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા છે.
ફેબ્રુઆરીમાં સમારકામ પૂર્ણ કરવાનું હતું, જે હજી સુધી થયું નથી, જેને લઈને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે વિશાલા બ્રિજની મુલાકાત કરી હતી. અધિકારીઓ પણ સાથે રહ્યા હતા અને તેમણે ખાતરી આપી છે કે દિવાળી સુધીમાં આ બ્રિજનું સમારકામ થઈ જશે. જનતાને મારી નાખશે આ મોંઘવારી, તેલ બાદ શાકભાજીના ભાવ પણ સળગી ગયા. મધ્યમ વર્ગ અને ગરીબોને આ મોંઘવારી મારી નાખશે. ખાદ્ય તેલના ભાવ જનતાનું તેલ કાઢી રહ્યા છે, તેની સાથે હવે લીલા શાકભાજીના ભાવ પણ રોકેટ બન્યા છે. રાજ્યમાં મોટાભાગના શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગરીબોની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે. રાજ્યમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં શાકભાજીમાં ભાવ વધારાથી લોકોના બજેટ પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે. શાકભાજી ખરીદી પર મફતમાં મળતી કોથમીરના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે, જ્યારે લસણના ભાવ 400-600 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. તો કારેલા, કોબી, દૂધી, રીંગણા, ભીંડી સહિતના શાકભાજીના ભાવ 80 રૂપિયાને પાર પહોંચી ગયા છે. તો ગુવારને 160 રૂપિયા કિલો મળે છે, ચીંડોળા 150 રૂપિયા, ચોળી 200 રૂપિયા, પાપડી 180 રૂપિયા, આદુ 270 રૂપિયા કિલો, લીંબુનો ભાવ 340 રૂપિયા કિલો, બટાકા 50 રૂપિયા કિલો મળે છે. શાકભાજીના ભાવ એટલા વધ્યા કે 500 રૂપિયામાં તો માંડ 3-4 શાક આવે છે. ગરીબોને 500 રૂપિયા કમાતા એક દિવસ થાય છે, જ્યારે આ શાક માર્કેટમાં 500 રૂપિયા 3 મિનિટમાં વપરાઈ જાય છે, જેથી ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર, ખાદ્યતેલના ભાવમાં પણ ફરી તોતિંગ ઉછાળો. તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ સિંગતેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે આયાતી ખાદ્યતેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગતેલ સિવાયના તમામ ખાદ્યતેલમાં છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો. કપાસિયા, સોયાબીન, મકાઈ, સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે 300-400 રૂપિયાનો વધારો થયો. કપાસિયા તેલનો ડબ્બો એક મહિના પૂર્વે જ 1600-1650 રૂપિયા સુધી મળતો હતો, તેનો હાલ ભાવ 2050-2100 રૂપિયા સુધી થઈ ગયો છે. પામ તેલ, જે 15 દિવસ પૂર્વે 1500-1550 સુધીમાં મળતું, તેનો હાલ ભાવ 1980-2050 સુધી પહોંચ્યો છે. સોયાબીન તેલનો ભાવ હાલમાં પણ 2000 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે કે મકાઈના તેલનો ભાવ 1800-1900 રૂપિયા સુધીની વચ્ચે છે. જ્યારે કે સનફ્લાવર તેલનો ભાવ 1850-1950 રૂપિયા સુધીમાં મળી રહ્યા છે, ત્યારે ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી દિવાળી સુધી યથાવત રહેશે તેવું વેપારીઓનું માનવું છે. બીજું કારણ એ પણ છે કે રાજ્યમાં આ વર્ષે કપાસનું ઓછું વાવેતર થતાં ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. બીજી તરફ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો રોગ આવી જતા ઉતારો પણ ઓછો છે. આ જ કારણોથી કપાસિયા અને તીલીબિયાના ભાવ વધ્યા છે. રંગ છે રાજકોટનો, રાજકોટની સિટી બસમાં બેઠું બાઇક. સિટી બસમાં તમે માણસોને મુસાફરી કરતા જોયા હશે, સિટી બસમાં બહુ બધો સામાન લઈને લોકોને જોયા હશે, પરંતુ રાજકોટમાં તો હદ થઈ ગઈ. રાજકોટના લોકોને રંગ છે. રાજકોટમાં એક મહાશયે પોતાના બાળકને સિટી બસમાં સવારી કરાવી. રાજકોટ સિટી બસમાં ઇતિહાસ રચાઈ ગયો. રાજકોટમાં વાયરલ થયેલા આ વિડીયોએ હાલ ભારે કુતૂહલ પેદા કર્યું. આમ તો રાજકોટમાં ફરતી સિટી બસમાં લોકોની અવર જવર રહેતી હોય છે, પણ એક સ્થળે બસમાંથી પ્રવાસીને બદલે બાઇક ઉતરતું જોવા મળ્યું. સિટી બસમાંથી 4 શખ્સો બાઇક ઉતારતા નજરે પડી રહ્યા છે. રાજકોટ શહેરના ત્રિકોણબાગથી શાપર સુધી સિટી બસમાં બાઇક ચડાવાયું હતું અને ગોંડલ ચોકડી પાસે બસમાંથી આ બાઇક ઉતારાયું હતું. જો કે બાઇક કોનું હતું, સિટી બસમાં બાઇક કેવી રીતે પહોંચ્યું, આ તમામ સવાલો હજુ વણ ઉકેલ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ગટરમાં ફસાયું યુવાનનું બાઇક. રાજકોટ મહાનગરપાલિકાની એક બાદ એક ઘોર બેદરકારી સામે આવી રહી છે. શહેરમાં ઠેકઠેકાણે ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દીધા છે. હવે આ ખુલ્લી ગટરમાં જનતા પડી રહી છે. તંત્રના પાપનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છતી થઈ. જાહેર રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન ફસાયું હતું. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા નહોતા. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. થોડા દિવસ પહેલા પણ આવી ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. 6 દિવસે સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે. ઓડિશાના કારીગરો કામે લાગ્યા. સુરતમાં 4 દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીઝ ફરી ધમધમી છે. ઓડિશાના કારીગરો ફરી એકવાર ભયમુક્ત બનીને કામે લાગી ગયા છે. 6 દિવસે કામ શરૂ થતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો, કેમ કે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ભાવ વધારાની માંગણી સાથે ઓડિશાના કેટલાક લોકોએ ઓડિયા ભાષામાં ધમકી ભરી નોટિસ લગાવી હતી, જેને લઈને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા હતા અને કામે ન આવતા લુમ્સના કારખાના બંધ થયા હતા. 6 દિવસથી બંધ હતા ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓએ કારીગરો સાથે બેઠક કરી, લુમ્સ માસ્ટરોને સમજણ આપવા મીટિંગ મળી. આ બેઠકમાં લુમ્સ માસ્ટરો ઉપસ્થિત રહ્યા, તેમણે સમજાવી કામે આવા અપીલ કરી હતી. પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે તેવું સમજાવવામાં આવ્યું. ત્યારે ફરી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામકાજ શરૂ થયું. હાલ 800 જેટલા યુનિટમાં 50,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને પ્રતિ દિવસ 30 લાખ મીટર કાપડ બને છે. છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ રહેતા કર્મચારીઓને 3.5 કરોડથી વધુ પગારનું નુકસાન થયું. સુરત કાપડની ઓફિસમાં ફરજીનું મિનિ કારખાનું પકડાયું. 1 લાખથી વધુની ફેક કરન્સી સાથે 3 પકડાયા.
સુરતમાંથી વધુ એક ફરજી વેબ સિરીઝની જેમ નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું. સુરત શહેર એસઓજી દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો. એસઓજી પોલીસે ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ, ભાવેશ અને પવનને પકડી પાડ્યા હતા. ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નોટોની ડિલિવરી લેવા આવ્યા હતા. એસઓજીએ સ્થળ પરથી 1,00,000ની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઈલ વગેરે મળી 2,00,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. એક મહિનાથી તેઓએ આ રેકેટ શરૂ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે ભેજા બાજુ એક અસલી નોટ સામે 3 નકલી નોટ આપતા હતા. જેમ કે રૂપિયા 100 ની એક નોટ અપાય તો સામે 100 ની 3 નકલી નોટ અપાતી હતી. પાનના ગલ્લા, શાકભાજી, ફ્રૂટ જેવા છૂટક માર્કેટમાં નોટ પધરાવવાની ફિરાકમાં હતા. કોમ્પ્યુટરમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી, ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી. નોટનો કાગળ પણ એકદમ અસલી ચલણી નોટ જેવો જ છે, જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા, કોણ આપતું હતું તેને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસે ડિજિટલ લૂંટારૂઓને પકડ્યા. સિનિયર સિટીઝનને ઠગીને 79,00,000 લૂંટી લેનાર ગેંગનો પર્દાફાશ. સીબીઆઈ મુંબઈ પોલીસ કે પછી એવી જ કોઈ સુરક્ષા એજન્સીનું નામ આપીને જો તમને કોઈ વ્યક્તિનો કોલ આવે અને રૂપિયાની માંગણી કરે, તમને કહે કે તમને અરેસ્ટ કરવામાં આવ્યા છે, તો તમે ગભરાશો નહીં, રકમ આપશો નહીં, તમે પોલીસની મદદ લઈ શકો છો. નિર્દોષ નાગરિકોને લૂંટતા લૂંટારૂઓ પકડાયા છે. એક સિનિયર સિટીઝનને ઠગી લેનારી ડિજિટલ ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત અને સુરેન્દ્રનગરમાંથી 5 ડિજિટલ લૂંટારા ઝડપી પાડવામાં આવ્યા. આ 5 સાગરિતોના આકાઓ દુબઈ કે ચીનમાં બેઠેલા છે. દુબઈ કે અન્ય સ્થળોએ બેસી લોકોને સીબીઆઈ, મુંબઈ પોલીસ કે અન્ય કોઈ પણ સુરક્ષા એજન્સીના અધિકારીના નામે કોલ કરે, ડરાવે, ધમકાવે અને પછી તેઓને ડિજિટલ એરેસ્ટ કરી જ્યાં હોય ત્યાં જ તે જ સ્થિતિમાં રહેવા માટે સૂચના આપવામાં આવે છે. અને જો મામલો પતાવવો હોય તો પછી 1,00,000 રૂપિયાની રકમ માંગવામાં આવે. અમદાવાદના એક સિનિયર સિટીઝન સાથે આવી જ રીતે રૂપિયા 79,00,000થી વધુની રકમ જુદા જુદા 5 બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી. આ સિનિયર સિટીઝનને જ્યારે ખબર પડી કે તેઓ ઠગાયા છે તો તેઓએ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી, જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો. સાયબર ક્રાઇમ સેલની ટીમે 5 બેંક એકાઉન્ટની ડિટેલ મેળવી તો સુરેન્દ્રનગર અને સુરતનું કનેક્શન ખુલ્યું અને ઓનલાઈન ડિજિટલ લૂંટારૂઓનો ઓફલાઈન અડ્ડો નીકળ્યો સુરતના સરથાણામાં. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરતના સરથાણામાં 2 સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું તો મળી આવ્યા 700થી વધુ એક્ટિવેટ સિમ કાર્ડ, દુબઈના કાર્ડ, ચેકબુક, પાસબુક, રોકડ રકમ અને ઘણું બધું. સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે તપાસ તેજ. સુરતમાં અજાણ્યા શખ્સોએ આખી ટ્રેન ઉથલાવી પાડવાના કારસ્તાનમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સુરતના ઓલપાડના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. અજાણ્યા શખ્સે ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો. અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક ઉપર ફિશ પ્લેટ ખોલી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. જો કે કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય તે પહેલા જ અધિકારીઓ તરત જ નિર્ણય લઈને રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધો હતો. આ ઘટનામાં સંડોવાયેલા અજાણ્યા શખ્સોની શોધખોળ યથાવત છે. ઘટનાસ્થળે સુરત એલસીબી, એસઓજી સહિતના 140 પોલીસ જવાનો ખડેપગે છે. આસપાસના વિસ્તારોમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે. એનઆઈએ, ગુજરાતના એટીએસની ટીમે પણ કિમમાં ધામા નાખ્યા છે. બેસ્ટ અને સસ્તી ચણિયાચોળી લેવી હોય તો અમદાવાદના લો ગાર્ડન માર્કેટમાં પહોંચી જજો. ખરીદી માટે પડાપડી જાણો લેટેસ્ટ ટ્રેન્ડ. નવરાત્રિની હવે ગણતરીનો સમય બાકી છે. નવરાત્રિ દરમિયાન રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ તૈયાર છે. મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસની રમઝટ બોલાવશે, ત્યારે નવરાત્રિ માટે કપડાં ખરીદવા બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. અમદાવાદમાં ચણિયાચોળી માટે સૌથી મોટા બજાર મનાતા લો ગાર્ડનના બજારમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણા, કપડાં સહિતની વસ્તુઓ ખરીદવા માટે જતા જોવા મળી રહ્યા છે. નાના બાળકોથી લઈ મોટા લોકો માટે વિવિધ પ્રકારના ટ્રેડિશનલ આઉટફિટ જોવા મળી રહ્યા છે. નાના બાળકો માટે કલરફુલ ધોતી અને કેડિયા, યુવાનો માટે કુર્તા પજામા અને યુવતીઓ માટે ચણિયાચોળી બજારમાં જોવા મળી રહી છે. લો ગાર્ડન બજારમાં 3-8 વર્ષના બાળકોના કપડાં 400 લઈને 1,000 રૂપિયા સુધીની કિંમતના છે, જ્યારે 8-12 વર્ષના બાળકોના ટ્રેડિશનલ કપડાં 1,000-1,500 રૂપિયા સુધીના જોવા મળે છે. છોકરાઓ માટે 800 લઈને 1,500 રૂપિયા સુધીના કુર્તા પજામા, જ્યારે છોકરીઓ માટે 1,200-1,500 માંડી 4,000 સુધીની ચણિયાચોળી લો ગાર્ડન બજારમાં જોવા મળી રહી છે. દર વખતે નવરાત્રિના ટ્રેડિશનલ કપડામાં અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ જોવા મળતા હોય છે, ત્યારે આ વર્ષે લોકો સિમ્પલ અને વિન્ટેજ ચણિયાચોળી પસંદ કરી રહ્યા છે, જેમાં બ્લાઉઝ અને ચણિયો એકદમ સિમ્પલ હોય અને દુપટ્ટો ભરચક હોય તે પ્રકારની માંગ આ વખતે વધુ જોવા મળી રહી છે. બીજી તરફ પાઘડી અને ટ્રેડિશનલ ટોપીનો ટ્રેન્ડ છે. પાઘડી અને ટ્રેડિશનલ ભરતકામ કરેલી ટોપીઓ પણ જોવા મળી રહી છે, જેની કિંમત 200થી માંડી 500 સુધીની હોય છે. ટ્રેડિશનલ કપડાં સાથે સાથે લો ગાર્ડન બજારમાં નવરાત્રિ માટે ધોતી, ઝભ્ભો, મોજડી, છત્રી, પાઘડી, કેડિયા, કમરબંધ અને ટોપી વગેરે મળી રહે છે, જ્યારે બહેનો માટે ચણિયાચોળી, કમરબંધ, બાજુબંધ, પગના અને હાથના પોચા સાથે અલગ અલગ પ્રકારની ઓઢણીમાં વિવિધ ડિઝાઇન પણ જોવા મળી રહી છે. ભરૂચમાં પણ નવરાત્રિને લઈ લોકો ચણિયાચોળીની ખરીદી કરતા જોવા મળ્યા. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે નવરાત્રિને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. 40% ઓછા માર્જિનથી વેપાર કરે છે. આ વખતની સ્ટ્રીટ ચણિયાચોળીએ યુવાધન માટે માર્કેટ જમાવ્યું છે.
નવરાત્રી પહેલા અમદાવાદના યુવકે 35,000 ખર્ચીને બનાવી 5 કિલો વજનની પાકડી. નવલા નોરતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં આ વખતે અનુજની પાકડી ધૂમ મચાવવાની છે. આંતરરાષ્ટ્રીય ગરબા ખેલાડી અનુજ મુદલેરિયાએ આ વર્ષે 5 કિલોની પાકડી તૈયાર કરી છે. આત્મનિર્ભર ભારત થીમ પર તૈયાર થયેલી આ પાકડી ખાસ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર અમદાવાદના ખેલૈયા દર વર્ષે અવનવી થીમ પર પાકડી તૈયાર કરે છે, ત્યારે આ વખતે પણ તેમણે આત્મનિર્ભર ભારતની થીમ પર આકર્ષક પાકડી અને ગરબાનો પહેરવેશ તૈયાર કર્યો છે. પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મ માટેની શુભેચ્છા. ડાયમંડ બુર્જ સહિતની પ્રતિકૃતિનો ટ્રેડિશનલ પાઘડીમાં સમાવવામાં આવી છે. 35,000ના ખર્ચે અનુજ મુદલિયારે આ પાઘડીને તૈયાર કરી છે, જેનું વજન 5 કિલોગ્રામ છે, જ્યારે તેના પહેરવેશનું વજન 12 કિલોગ્રામ છે. આ પહેલા અનુજ હેરિટેજ, GST, કોરોના વોરિયર, સોનુ સૂદ અને આઝાદીના 75 વર્ષની થીમ પર પાઘડી બનાવી ચૂક્યા છે. અનુજને તેની પાઘડીના કારણે વર્ષ 2019માં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળ્યું હતું. અનુજ છેલ્લા 7 વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશનલ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરે છે.